ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી એમાં પૂરક વાંચનની અંદર આવતા ચેપ્ટર નંબર 3 સત્યવ્રત, જેનો સાહિત્ય પ્રકાર છે વાર્તા. આ વાર્તાના લેખક છે ઉમાશંકર જોશી. તો વિદ્યાર્થીઓ, આ વાર્તાના લેખક ઉમાશંકર જોશી વિશે આપણે માહિતી મેળવીએ. ઉમાશંકર જોશી, જન્મ તારીખ 21/7/1911, એમનું અવસાન તારીખ 19/12/1988 થયેલું. ઉમાશંકર જેઠાલાલ જોશીનું વતન અરવલ્લી જિલ્લાનું બામણા છે. તેમણે કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન, અનુવાદ સંપાદક તરીકે ઉત્તમ પ્રદાન કર્યું છે. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીત, વસંત વર્ષા, ધારાવસ્ત્ર, સપ્તપદી તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રાચીના અને મહાપ્રસ્થાન પદ્ય નાટકના સંગ્રહો છે. શ્રાવણી મેળો અને વિસામો વાર્તા સંગ્રહો છે. સાપના ભારા અને હવેલી નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે. સમસંવેદન, કવિની શ્રદ્ધા, કવિની સાધના, અખો એક અધ્યયન તેમના મહત્ત્વના વિવેચન સંગ્રહો છે. આ ઉત્તમ સર્જકને રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, સોવિયેટ લેન્ડ પુરસ્કાર, કુમાર આસન પુરસ્કાર તથા જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલા છે. તેમણે ભારતીય સાહિત્ય અકાદમીના પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી. તો વિદ્યાર્થીઓ, આ ઉમાશંકર જોશીને સાહિત્યનો જે મોટા મોટો એવોર્ડ છે, જ્ઞાનપીઠ પુરસ્કાર, તો એમને એમના નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે આ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર છે એનાયત કરવામાં આવેલો. તો આ હતો આ ઉમાશંકર જોશીનો પરિચય. ત્યારબાદ આ વાર્તા સત્યવ્રત વિશે આપણે માહિતી મેળવીએ. એક વખત એક જૈન સાધુ વહોરવા, એટલે કે ભિક્ષાન્ન લેવા નીકળ્યા હતા. તેમને એક માણસે વિનંતી કરી કે મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો. તો વિદ્યાર્થીઓ, અહીંયા એક જૈન સાધુ હતા, એ વહોરવા એટલે કે ભિક્ષા લેવા માટે નીકળ્યા હોય, અને એમને એક માણસ છે વિનંતી કરે છે કે મહારાજ, આજ મારે ત્યાં તમે ભિક્ષાન્ન લેવા માટે પધારો. સાધુ કહે, ના, હું નહીં આવું. કેમ મહારાજ? કેમ કે તે કોઈ વ્રત લીધું નથી. તો હું વ્રત લઉં, મને કોઈ વ્રત આપો, પછી તો આપ પધારશો ને. અહીંયા સાધુએ કીધું કે હું એટલા માટે નહીં આવું કારણ કે તે કોઈ વ્રત લીધું નથી. વિદ્યાર્થીઓ, સાધુઓ છે એ કોઈને ત્યાં ભિક્ષા ત્યાં જ કરે કે જે લોકોએ કાંઈ વ્રત લીધું હોય, કોઈ નિયમ લીધો હોય, જેનું જીવન નિર્વ્યસની હોય, તો એવા લોકોને ત્યાં જ સારા સંતો છે એ ભિક્ષાન્ન લેતા હોય છે. તો અહીંયા આ સંતે પણ એવી શરત મૂકી કે તું કાંઈ વ્રત લે તો જ હું તારે ત્યાં ભિક્ષાન્ન કરવા માટે પધારું. પછી તો પધારશો ને? આ માણસે પ્રશ્ન પૂછ્યો કે હું કોઈ વ્રત લઉં તો તમે મારે ત્યાં ભિક્ષાન્ન લેવા માટે પધારશો ને? બોલ, શાનું વ્રત લઈશ? દારૂ ન પીવાનું વ્રત લઈશ? તરત આ સાધુએ એને પૂછ્યું કે તું શેનું વ્રત લઈશ? આજથી એવું વ્રત લઈશ કે તું દારૂ ક્યારેય નહીં પીશ? ના મહારાજ, એ તે કેમ બને? બીજું કોઈ વ્રત આપો. એ આ વ્રતની ના પાડે છે કે એ મારાથી બની શકે એમ નથી, કોઈ બીજું વ્રત મને આપો. તો આજથી જુગાર ન રમવાનું વ્રત લે. મહારાજ, જુગાર એમાં વગર કેમ ચાલે? તો પછી વ્યભિચાર ન કરવાનું વ્રત રાખ. અહીંયા મહારાજ એને બીજું વ્રત લેવાનું કહે છે કે તું ક્યારેય આજ પછી જુગાર નહીં રમ, એ વ્રત લે. તો એ માણસ કહે છે કે મહારાજ, જુગાર એમાં વગર કેમ ચાલે? મારું ગુજરાન તેનાથી તો ચાલે છે, તો હું કેવી રીતે મારું ગુજરાન ચલાવીશ? તો સાધુ મહારાજ કહે છે, તો પછી વ્યભિચાર, કોઈ ખોટું ખરાબ કાર્ય તું નહીં કર, એવું વ્રત રાખ. એ શું બોલ્યા મહારાજ? એવું વ્રત કેમ લેવાય? તો ચોરી નહીં કરું એવું વ્રત લે. તો તરત જ સાધુ છે એને અન્ય વ્રત લેવાનું કહે છે કે તો એક કામ કર, તો આજ પછી ક્યારેય ચોરી નહીં કર, એવું વ્રત લે. ખરા છો તમે મહારાજ? પછી હું ખાઈશ શું? તો સાચું બોલવું એટલું વ્રત લે. ચોરી કરવાનું જ્યારે વ્રતની વાત કરે છે ત્યારે માણસ કહે છે કે તમે મહારાજ ખરા છો, હું ચોરી નહીં કરું તો હું ખાઈશ શું? તો તરત જ સાધુ મહારાજ એને કહે છે કે તો તું સાચું બોલવાનું વ્રત લે કે હંમેશા તું સાચું જ બોલીશ, ક્યારેય ખોટું બોલીશ નહીં. પહેલા માણસને થયું કે આ એક વ્રત એવું છે કે એમાં કોઈ વસ્તુ જતી કરવી પડે એમ નથી. તરત જ બોલ્યો, મહારાજ ભલે, એ વ્રત આજથી હું લઉં છું. આ માણસે તરત જ વિચાર્યું
કે આ વ્રત એવું છે કે જેમાં મારે કાંઈ જતું કરવું પડે એવું નથી. તરત જ એણે સ્વીકારી લીધું કે મહારાજ ભલે, એ વ્રત આજથી હું લઉં છું, આ વ્રત લેવા માટે હું આથી બંધાયો. વ્રત લીધું ને બીજે દિવસે ભાઈને દારૂ પીવા જવાની ઈચ્છા થઈ, પણ વ્રત યાદ આવ્યું. દારૂ પીધા પછી કેફમાં જૂઠું બોલાઈ ગયું તો સાચું બોલવાનું વ્રત લીધું એ તૂટે. જુગારની ઈચ્છા થઈ, મનને થયું કે એ બધામાં સાચું બોલીને આગળ આવવું મુશ્કેલ છે, પણ ચોરી કરવા ગયા વગર છૂટકો જ ન હતો. ચોરી વગર ખાવું શું, એણે ખૂબ વિચાર કરી જોયો. અંતે નક્કી કર્યું કે ચોરી કરવી, પણ એવી કરવી કે એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકે. એકવાર ચોરી કરી આવીને પછી ઘરમાં બેઠા બેઠા ખાવું, બહાર નીકળીએ તો જૂઠું બોલવું પડે ને. ચોરી પણ એવી ઘરે કરવી જેની પાસે સૌથી વધુ ધન હોય. એવો તો કોણ હોય, લાવ રાજાને ત્યાં જ ખાતર પાડું, અહીંયા ખાતર પાડું એટલે કે ચોરી કરું, એમ કરી એ નીકળ્યો. તો વિદ્યાર્થીઓ, અહીંયા વ્રત લીધા પછી બીજા દિવસે આ માણસને દારૂ પીવાની ઈચ્છા થઈ, પણ એને વ્રત યાદ આવ્યું કે એના તો કેફમાં કદાચ ખોટું બોલાઈ ગયું હોય તો વ્રત તૂટે. તરત જ જુગાર રમવાની ઈચ્છા થઈ, પણ એમાં ખોટું બોલ્યા વગર તો એમાં આગળ વધી ન શકાય, એટલે એ પણ મુશ્કેલ હતું. અને ચોરી કર્યા વગર હવે કોઈ છૂટકો જ નહોતો, અને ચોરી વગર એને ખાવું શું. અને પણ એણે એવું નક્કી કર્યું કે એવી જગ્યાએ ચોરી કરવી કે આખી જિંદગી છે એ ક્યારેય બીજી વાર ચોરી કરવી જ પડે નહીં, કોઈ એવા ધનવાન માણસને ત્યાં જ ચોરી કરી લઉં. પણ એને વિચાર્યું કે કોને ત્યાં ચોરી કરવી. અંતે એને એવો વિચાર આવ્યો કે રાજાને ત્યાં જ ખાતર પાડવું, એટલે ત્યાં જ ચોરી કરવું કે એક સાથે ઘણો બધો માલ સંપત્તિ મળી જાય તો ફરીવાર મારે ચોરી કરવાની જરૂરિયાત ઊભી થાય નહીં. રસ્તામાં સિપાઈ મળ્યા, પૂછ્યું અલ્યા ઊભો રહે કોણ છે. પેલો કહે ચોર છું. એને સાચું બોલવાનું વ્રત હતું ને. સિપાહીઓએ પૂછ્યું ક્યાં જાય છે. પેલો કહે રાજમહેલમાં ચોરી કરવા. જો વિદ્યાર્થીઓ, અહીંયા આ માણસે સત્ય બોલવાનું વ્રત લીધેલું એટલે રસ્તામાં સિપાહીઓ એને મળ્યા, એણે એને પૂછ્યું કે ભાઈ તું કોણ છે. એટલે એણે જે સાચું હતું એ કહી દીધું કે ભાઈ હું ચોર છું, કારણ કે એને સાચું બોલવાનું વ્રત લીધેલું. સિપાહીઓએ વળી પૂછ્યું કે તું ક્યાં જાય છે. એટલે એણે જે જગ્યાએ જવાનો હતો એ જ કહી દીધું કે હું રાજમહેલમાં ચોરી કરવા માટે જાઉં છું. સિપાહીઓએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે. એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આગળ પણ એ પ્રમાણે થયું. દોઢી આગળ એટલે કે જે રાજમહેલમાં આગળ જે એન્ટરમાં જે ભાગ હોય, જ્યાં ચોકીદારોની જે દોઢી હોય, જે સિક્યુરિટીની જે ઓફિસ જે અત્યારના માહોલમાં હોય ને એવી રીતનું જ્યાં બનાવેલી હતી એક ચોકી, તો ત્યાં આગળ પણ એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો, એક બારી ખુલ્લી જોઈ ઉપર ચડ્યો, બધી ચીજો જોવા લાગ્યો. આ તો મારે કશા, આ મારે શા કામની, આને હું શું કરું, આને સંતાડવી ક્યાં, લઈ જાઉં તો જૂઠું બોલ્યા વગર છૂટકો જ નહીં. છેવટે એક દાબડી એના જોવામાં આવી. ઉગાડીને જુએ તો અંદર બીજી દાબડી, એમાં જુએ તો 7 રત્નો. ચોરને થયું કે આટલા બધા મારે શું કરવા છે, 4 બસ છે. અંદરથી 4 રત્નો લઈ એણે છેડે ખોસ્યા, 3 દાબડીમાં રહેવા દીધા ને દાબડી હતી તેમ બંધ કરી પાછી એના ઠેકાણે મૂકી દીધી. બારીએ થઈને ઉતરીને ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો. રાજા વેશ પલટો કરીને નગરચર્યા જોવા નીકળેલો. એણે ચોરને ઊભો રાખ્યો ને પૂછ્યું અલ્યા કોણ છે. વિદ્યાર્થીઓ, અહીંયા એ રાજમહેલની પાસે જ્યારે આવ્યો ચોરી કરવા માટે, ત્યારે એક બારી ખુલ્લી એણે જોઈ. એ તરત જ એ બારીમાંથી અંદર પ્રવેશ કર્યો અને ઘણી બધી ચીજ વસ્તુઓ એને મળી. પણ એને વિચાર આવ્યો કે આ બધી મારે લઈ કેમ જાવી, અને કંઈક એવી વસ્તુ લઉં કે જે સરળતાથી હું લઈ જઈ શકું અને એની કિંમત પણ વધારે હોય. એમાં એને એક દાબડીની અંદર બીજી દાબડી અને એમાં 7 રત્નો છે એ મળ્યા. પણ એણે આટલા બધા શું કરવા એવું વિચાર્યું, એટલે 4 બસ છે, 4 રત્નો એને લઈ અને 3 રત્નો અંદર પાછા હતા એમને મૂકી અને એ ત્યાંથી નીકળે છે. ત્યાં રસ્તામાં રાજા પોતે જ પોતાનો વેશ પલટો કરી અને નગરચર્યા કરવા માટે નીકળેલા હોય. એણે આ ચોરને ઊભો રાખ્યો અને પૂછ્યું કે અલ્યા તું કોણ છે. ચોર છું. ક્યાંથી આવ્યો છે. ચોરી કરીને આવું છું. કોને ત્યાંથી. રાજાના રાજમહેલમાંથી. શું ચોરી લાવ્યું. જવાબમાં ચોરે છેડે ખોસેલા 4 રત્નો હથેલીમાં ધરીને બતાવ્યા.
રાજાએ કહ્યું, વાત તો સાચી છે, ક્યાં રહે છે? પહેલાં એ ઠેકાણું આપ્યું. બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો. સવારે સૌ જુએ તો રાજમહેલની બારી ઉઘાડી. તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. થોડી વારમાં પ્રધાનજી આવ્યા. એમણે તપાસ કરી, જુએ છે તો બધું અકબંધ, કશું ગયેલું દેખાયું નહીં. એમ કરતાં પેલી દાબડી એની નજરે ચડી. ખોલી, અંદર 3 રત્ન પડ્યા હતા. પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે, 3 રત્ન મૂકીને ગયો છે. એ 3 રત્નો એમણે ગજવામાં મૂકી દીધા અને દાબડી એણે ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું કે મહારાજ, બીજું બધું સલામત છે, માત્ર દાબડીમાંના પેલા 7 રત્નો ચોર લઈ ગયો છે. રાજા કંઈ બોલ્યો નહીં, એટલું જ કહ્યું કે જલ્દી ચોરને પકડી લાવો. તો વિદ્યાર્થીઓ, અહીંયા રાજા જ્યારે નગરચર્યા કરવા નીકળેલા ત્યારે આ માણસને, આ રાજાએ માણસને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? એટલે સત્યવ્રત, જેણે સત્ય બોલવાનું વ્રત લીધેલું, એણે કે સાચે સાચું કહી દીધું કે હું ચોર છું. ક્યાંથી આવ્યો છે એવું પૂછ્યું તો તરત જ જવાબ દીધો કે હું ચોરી કરીને આવું છું. અને વળી પાછું પૂછ્યું કે કોને ત્યાંથી? તો રાજાના રાજમહેલમાંથી. વળી રાજાએ પ્રશ્ન પૂછ્યો કે તું શું ચોરી લાવ્યો? ત્યારે જે રત્નો એણે ચોરેલા એ 4 રત્નો એણે હથેળીમાં ધરી અને બતાવ્યા કે આ 4 રત્નો છે એ મેં ચોરી લીધા. રાજાએ જોયું તો રાજાને ખાતરી થઈ કે ચોરની વાત તો સાચી છે. અને તરત જ રાજા પોતાના રાજમહેલની જઈ રાજમહેલમાં જઈ અને સૂઈ જાય. વહેલી સવારમાં જ્યારે બારી ખુલ્લી જ હોય ત્યારે બધાને ખ્યાલ આવે કે ચોરી થઈ છે. અને તરત જ બધી તપાસ કરતાં ખબર પડે કે બધી જ વસ્તુ અકબંધ છે, માત્ર 7 રત્નો છે એ અહીંયા નથી. પણ એમાંથી 4 રત્નો છે એ જ ચોર તો લઈ ગયો હોય. પણ પ્રધાનને એવું લાગે કે ચોર પણ મૂર્ખ લાગે છે, 4 રત્નો જ લઈ જાય છે, 3 બાકી મૂકેલા હોય છે. એટલે પ્રધાન કોઈને ખબર વગર પોતાના ખિસ્સામાં 3 રત્નો છે લઈ લે છે. અને પછી રાજાને એવું કહે છે કે 7 રત્નો છે એ ચોર ચોરી કરીને લઈ ગયો હોય છે. અને રાજા છે એ તરત જ એવો હુકમ જાહેર કરે છે કે આ ચોરને તમે જલ્દીથી પકડી લાવો. તો વિદ્યાર્થીઓ, આગળનો જે ભાગ છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.